नमस्कार लाइट 24 न्यूज સામે હું છું રોશની મહત્વપૂર્ણ સમાચાર તાપીથી મળી રહ્યા છે તાપીમાં સોનગઢ પોલીસને મોટી સફળતા મળી છે તો તાપીમાં જે સોનગઢ પોલીસે 50,96,000 નો મુદ્દામાલ સાથે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે પશ્ચિમ બંગાળ પારસીંગની ગાડીમાં ડિટર્જન્ટ પાવડરની બલ્ટીની આળમાં કરવામાં આવી રહી હતી દારૂની હેરાફેરી ત્યારે સોનગઢ નજીક પોખરણ ગામ પાસેથી ઝડપાયો હતો દારૂનો જથ્થો તો 464 બોક્સ ઝડપાયા છે જેમાં 13,380 બોટલ અને 40,89,400 નું વિદેશી દારૂ સાથે રાજસ્થાનના કૈલાસ સોનારામ બિસ્નોઈ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો સોનગઢ પોલીસે એક આરોપી સાથે 50,96,000 નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી અત્યારે હાથ ધરી છે તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલ તારીખ 13/9/2023ના રોજ સોનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા એક ટાટા કંપનીના ટ્રક એલપીટી 15/12 ટ્રક નંબર WB5142478 નાઓને પેટ્રોલિંગ અને બાતમી આધારે ચેક કરતા તેમાંથી કુલ 40,89,400 નો દારૂ મળી આવેલ છે જે બોટલોની સંખ્યા જોતાં બોટલો 13,380 બોટલો થાય છે અને તેમાં જુદા જુદા બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવેલ છે આ ટ્રક કન્ટેનરના સ્વરૂપમાં જતું હતું અને તે મૂળ હાલની પ્રાથમિક તપાસ દરમિયાન તે પંજાબથી રવાના થયેલું અને તેના મુદ્દામાલ આપનાર વિરેન્દ્રસિંહ જાટ રહે રોહતક તેમજ હાલ પકડાયેલ આરોપી કૈલાસ બિસ્નોઈ જે આ કન્ટેનરના ડ્રાઈવર હતા તેની ધરપકડ કરવામાં આવેલી છે તેમજ આ મુદ્દામાલ મોકલનાર વિરેન્દ્રસિંહ જાટની હાલ ઊંડાણપૂર્વક અને બીજા સોર્સિસ દ્વારા એની ધરપકડ કરવા તેમજ તપાસ ચાલુ છે અને આ ગુનોની જે ગંભીરતા છે એની અંદર અમે બોગસ બિલ્ટીનો ઉપયોગ છે જેથી 465, 468, 471 અને 114 મુજબનો ગુનો દાખલ કરી અને આ ગુનાની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોનગઢનાઓ કરી રહ્યા છે સર આ માલ કોને મોકલવામાં આવી રહ્યો એનું કંઈ ખબર છે હાલ આ માલ ગાંધીનગર તરફ મોકલવાનો હતો તેવી પ્રાથમિક માહિતી મળેલ છે જી સર ગણપતિને ધ્યાને લઈને આવી પ્રવૃત્તિઓ જરાક વધશે એવું આ પ્રવૃત્તિઓ માટે તાપી જિલ્લા પોલીસ તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જનાઓ દ્વારા સખત દારૂબંધી અને દારૂબંધી ડામવા માટેના પ્રયાસો સતત અને સફળતા રીતે ચાલી રહ્યા છે થેન્ક યુ જી સર ધન્યવાદ